પલસાણાની ડીબી હાઈસ્કૂલમાં અમરેલી ખાતે યોજાયેલા કલા મહાકુંભમાં રાજ્ય કક્ષાએ વિજેતા બનેલા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો હતો। પલસાણા ખાતે આવેલ મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ તેમજ પલસાણા સંચાલિત ડીપી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ અમરેલી જિલ્લામાં રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ગુજરાત રાજ્ય કક્ષાના કલા મહાકુંભ મહોત્સવમાં ભાગ લઈ લોકવાર્તા અને ગઝલ શાયરી લેખન માં શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં લોકવાર્તાની અંદર ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાહુલ જીતેન્દ્ર કુમાર સિંઘ અને ગઝલ શાયરી લેખન માં ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી વિશેષ કિશોરભાઈ પરમારે વિજેતા બની રાજ્યમાં શાળાનું નામ રોશન કર્યું હતું। આ વિદ્યાર્થી નું મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ સંચાલક મંડળ અને શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવી શાળામાં વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, મારું નામ કલ્પેશ બી આહિર, ઇન્ચાર્જ આચાર્ય ડીબી હાઈસ્કૂલ પલસાણા, જિલ્લા યુવા વિકાસ અધિકારી અને રમતગમત અધિકારીની કચેરી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે કલા મહાકુંભ યોજાય છે ત્યારે દર વર્ષે અમારી શાળામાંથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કલા મહાકુંભમાં ભાગ લે છે। એ રીતે આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। એમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર, જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર અને પ્રદેશ કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ વિદ્યાર્થીઓ પ્રતિનિધિત્વ કરે છે। ત્યારે અમારી શાળાના ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી લોકવાર્તાની અંદર સિંઘ જીતેન્દ્ર, રાહુલ જીતેન્દ્ર કુમાર અને પરમાર વિશેષ કિશોરભાઈ કે જેઓ તાલુકામાં પ્રથમ, જિલ્લામાં પ્રથમ અને પ્રદેશ કક્ષાએ 8 તાલુકામાં પણ પ્રથમ ક્રમ મેળવીને અમરેલી ખાતે જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું। ત્યારે જિલ્લા કક્ષાએ લોકવાર્તા અને ગઝલ શાયરી લેખનના પ્રતિનિધિત્વની અંદર સમગ્ર સુરત જિલ્લાની નું જે પ્રતિનિધિત્વ હતું એની અંદર અમારી શાળામાં ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી પરમાર વિશેષ કિશોરભાઈ રાજ્ય કક્ષાએ પણ ગઝલ શાયરી લેખનની અંદર ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે। ત્યારે શ્રી મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ અને શ્રી ડીબી હાઈસ્કૂલ પલસાણા શાળા પરિવાર આ વિદ્યાર્થીને ખૂબ અભિનંદન પાઠવે છે। રાજ્ય કક્ષાએ જ્યારે વિદ્યાર્થીઓ કલા મહાકુંભ હોય, ખેલ મહાકુંભ હોય કે યુવક મહોત્સવ હોય ત્યારે રાજ્ય કક્ષાએ જ્યારે વિદ્યાર્થીઓ શાળાનું પ્રતિનિધિત્વ કરતા હોય એ શાળા માટે અને અમારા સૌના માટે ખૂબ આનંદ અને ગૌરવના સમાચાર કહેવાય। ત્યારે મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ સંચાલક મંડળ અને ડીબી હાઈસ્કૂલ પલસાણા પરમાર વિશેષ કિશોરભાઈને રાજ્ય કક્ષા સુધી શાળાનું નામ રોશન કરવા બદલ એને હાર્દિક શુભેચ્છા પાઠવે છે અને હાલમાં ધોરણ 10ની પરીક્ષા પણ આપી રહ્યો છે ત્યારે પરીક્ષામાં પણ શાળાનું નામ રોશન કરી એનું ઉજ્જવળ ભવિષ્ય થાય એવી અમે શુભકામના પાઠવીએ છીએ। થેન્ક યુ વેરી મચ। નમસ્કાર, મારું નામ પરમાર વિશેષ કિશોરભાઈ છે, હું ધોરણ 10માં અભ્યાસ કરું છું, મારી શાળા શ્રી ડીબી હાઈસ્કૂલ પલસાણા છે। ગયા બે મહિનામાં કલા મહાકુંભ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં હું મારા રસ પ્રમાણે ગઝલ શાયરીની એક ઇવેન્ટમાં મેં ભાગ લીધો હતો। તે ગઝલ શાયરી પ્રત્યે મને મારા પ્રિન્સિપલ અને અમારા ગુજરાતીના શિક્ષક દક્ષા ટીચરે મને ખૂબ માર્ગદર્શન આપ્યું, તે પ્રમાણે હું આટલી મોટી સિદ્ધિને પ્રાપ્ત કર્યો છું। ત્યારબાદ તો અમે તાલુકા કક્ષાએ અમે ગયા ત્યારે મેં સ્પર્ધામાં ભાગ લીધો, ત્યાં મારો પ્રથમ ક્રમ આવ્યો। ત્યારબાદ મેં જિલ્લામાં પ્રતિનિધિત્વ કર્યું, જિલ્લામાં પ્રતિનિધિત્વ કરતાં ત્યાં પણ મારો પહેલો નંબર આવ્યો। પછી અમે પ્રદેશ કક્ષાએ વ્યારા અમારે જવું હતું ત્યારે કલ્પેશ સરે અમને વ્યારા લઈ જઈને અમે ત્યાંની સ્પર્ધામાં ભાગ લીધો, ત્યાં પણ અમારો પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને હવે અમે રાજ્ય કક્ષાએ ગયા। જિલ્લા કક્ષા અને પ્રદેશ કક્ષાના કેન્દ્રો તો અહીં નજીક આવતા હતા, પરંતુ રાજ્ય કક્ષાનું કેન્દ્ર અમારું સીધું અમરેલીમાં આવ્યું હતું। મોટો સવાલ એ હતો કે અહીંયાથી અમરેલી જતાં અમને કમસે કમ 11-10 કલાક થયા હતા બસમાં, અમને મહેશ સરે સાથ આપ્યો, અમારી સાથે મહેશ સર આવ્યા હતા, તે અમે ત્યાં રાજ્ય કક્ષાએ એક શાળામાં અમે ગયા, ત્યાં આગળ અમે ગઝલ શાયરીની ઇવેન્ટમાં અમે અમારો પ્રતિનિધિત્વ કર્યું, ત્યારબાદ ત્યાં પણ નંબર પ્રાપ્ત કર્યો। મેં ધાર્યું ન હતું કે ગુજરાતમાં મારો ત્રીજો નંબર આવશે, પરંતુ આવી ગયો, તેની મને ખૂબ ગૌરવ અને લાગણી અનુભવું છું।